નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં. હું છું વિપુલ પ્રજાપતિ. જેમ જેમ શિયાળો જામતો જાય છે તેમ તસ્કરોનો તરખાટ જે છે તે પણ વધતો જાય છે. તસ્કરોની ગેંગ, જે મોટી ગેંગ છે, તે ઉતરી પડી હોય તેમ મોરબીના જે પીપળી રોડ ઉપર 3 દિવસ પહેલાં જ જે 7 થી 8 મકાનોમાં જે તાળા તોડ્યા બાદ ગત રાતે મોરબીના વાવડી રોડ પર આવેલ, આ વાવડી રોડ છે, વાવડી રોડ પર જે કબીર આશ્રમ છે, કબીર આશ્રમની સામે આવેલ જે સતનામ શોપિંગ જે છે, સતનામ શોપિંગમાં 8 જેટલા મકાન અને એની સામે આવેલી આજે ભક્તિનગર સોસાયટી જે છે, ભક્તિનગર સોસાયટીમાં 4 થી 5 જેટલા મકાનોના તાળા તૂટ્યા છે. ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા જે કરિયાણાની દુકાન છે, વાણંદની દુકાન છે, પાનની દુકાન છે સહિતની દુકાનોમાં જે છે તે તાળા તોડવામાં આવ્યા છે અને પરચુરણ રકમ જે છે તે લઈને રફુ ચક્કર તસ્કરો થઈ ગયા છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરામાં પણ જે છે તસ્કરો આવ્યા છે. ત્યારે તમે જોઈ શકો માવદેવ પ્રોવિઝન સ્ટોર છે જેમાંથી પણ તાળા તોડ્યા છે અને ખાસ કોઈ વસ્તુ એમાં ગઈ હોય એવું અત્યારે જાણવા મળ્યું નથી. ત્યારે આ જે બાજુની જ દુકાન જે છે તેમાં પણ જુદી જુદી વસ્તુઓ જે છે તે ગઈ છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ જે એકઠા થઈ ગયા છે, અવારનવાર આવી રીતે અહીંયા તાળા તોડવાના બનાવ પણ બને છે ત્યારે કહીએ છીએ. ત્યારે અહીંયા જોઈ શકો છો કે મોમાઈ પાન છે, આ મોમાઈ પાનને પણ તાળા તોડી અને તસ્કરોને બીડી, સિગરેટ, તમાકુ અને વેફર સહિતનો જથ્થો જે છે તે ખાલી કરી ગયા. તમે જો અહીંયા જે રાખેલા હતા તે શોકેસમાં ખાલી કરીને વયા ગયા છે. આ ઉપરાંત અહીંયા આ જનરલ સ્ટોર છે, બીજી ખાલી દુકાન જે છે અને આ વાણંદની દુકાન જે છે, વાણંદની દુકાનમાં પણ જે છે તે મશીન, જે દાઢી કરવાના મશીન હોય સહિતની અને પરચુરણ રકમ જે છે તેમની ચોરી કરી ગયા છે. ત્યારે આ વાણંદની દુકાન છે, એમ્પાયર એમાંય ચામુંડા પાન એન્ડ ટી સ્ટોલ, એમાંથી કાંઈ ગયું નથી પરંતુ તાળા તોડી નાખ્યા છે. જ્યારે મેરડી ફેબ્રિકેશનમાંથી 19,000 રૂપિયા જેટલા રોકડા અને લાઇટ બિલ સહિતની વસ્તુ લઈ ગયા છે અને તોડી પણ નાખ્યા જે છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે કબાટ બબાટ તોડી નાખેલા છે અને વેરવિખર કરી નાખ્યો છે અને 19,000 રૂપિયા જેવા રોકડા અહીંથી ચોરી ખાઈને જાણવા મળે છે. જ્યારે આ સીવી એગ્રો છે એને પણ ખાલી તાળા તોડવામાં આવ્યા છે, કંઈ હાથમાં લાગ્યું નથી કારણ કે આ તો દવાની દુકાન છે એટલે કાંઈ નથી ગયા. આ ઉપરાંત આ જે ફ્લાવરની દુકાન જે છે તે ક્લિસના ફ્લાવરની છે, એમાં પણ ખાલી તાળા તોડ્યા છે, કોઈ વસ્તુ ગઈ હોવાની નથી. એટલે આવી રીતે 7 થી 8 દુકાન અને સામે જે છે એ 4 થી 5 મકાનમાં ગયા છે. ત્યારે મકાનમાંથી શું શું વસ્તુ ગઈ છે આપણી સાથે અહીંયા સ્થાનિક રહેવાસી છે, તમારું નામ કહેજો. મારું નામ કારુભાઈ. ભક્તિવેમાંથી 4 દિવસ પહેલાં એક મોટરસાઇકલ ગયું અને એક મકાનના તાળા તોડ્યામાં વસ્તુ નથી ગઈ, પણ હમણાં કાલે જે 3 મકાન તૂટ્યા એમાં કદાચ 40-50 હજારની વસ્તુ ગઈ છે અને 5-1 વ્યક્તિ એ મજૂર જેવા દેખાય છે અને બહુ ત્રાસ હમણાં વધી ગયો છે. 8-8 દીમાં બાજુમાં અહીંયા સુમતીનાથ છે ના મંદિરમાં એક પેટી પણ ઉપાડી ગયા છે એ 3 દિવસ પહેલાં. 3 દિવસ હા. બીજે દી પાછું મકાન માં એક તાળું તોડ્યું પણ એમાં રેવા નતા આવ્યા, ઠામડા ને એવું લઈ ગયા અને પાટલું પણ નથી પહેરેલા હોતા, ચડ્ડી પહેરેલી હોય છે, માથે ઢાકેલા હોય છે. અલગ અલગ દુકાન છે એટલે અલગ અલગ બધી વસ્તુ હોય ગઈ છે. મારી મોમાઈ પાન દુકાન છે, એમાંથી બીડી, સિગરેટ, તમાકુ, માવા, સોપારી બધી વસ્તુ હોય ગયું છે. આશરે 3-4 હજાર નો માલ હતો. રાત્રે સમથિંગ સમજી લ્યો ને 2:30 વાગ્યાની આસપાસ હું હતો. 2:30 ત્યાં લગીન કોઈ નતું પણ 3:20 ની આસપાસ પેલી દુકાન નું તાળું તૂટ્યું. 4 ની આસપાસ તો બધા પબ્લિક આવી ગઈ હતી એટલે એની વચના ગાળામાં ચોરી થઈ છે. પણ ચોરી ની સમથિંગ સમજી લો 6 થી 7 દિવસ થી ચોરી થાય છે. ડેલી નું છે. છેલ્લા 1 અઠવાડિયામાં જુદી જુદી જગ્યાએથી ચોરી જે છે તે ચોરીના બનાવ બને છે.